છે કે સમગ્ર રાજ્યની અંદર કોરોના 19ને લઈને ભયનો માહોલ છે, ત્યારે હાલમાં વાત કરીએ બનાસકાંઠા જિલ્લાના જે ગ્રામીણ વિસ્તારો છે ત્યાં ક્યાંકનો ક્યાંક ભયનો માહોલ છે કોરોના 19ને લઈને છે. તો હાલમાં વાત કરીએ બનાસકાંઠા જિલ્લાના જે ગ્રામીણ વિસ્તારો છે જ્યાં હાલમાં આસેડાની અંદર 2 કોરોના પોઝિટિવના કેસ આવતા, ત્યારબાદ ડીસા જે સેન્ટર છે ત્યાં પણ કોરોના પોઝિટિવના 7 કેસ આવતા, ક્યાંક ને ક્યાંક ગ્રામીણ વિસ્તારના જે સરપંચો છે તે એલર્ટ બન્યા છે. અને હાલમાં જે કહી શકાય કે જે લોકડાઉનની જે સ્થિતિ છે તે વધુ પણ ચુસ્તપણે પાલન થાય એ માટે હરેક ગામની અંદર પાલન કરાવી રહ્યા છે. NS ગુજરાત ન્યૂઝની ટીમ સતત 2 મહિનાથી જે ગ્રામીણ વિસ્તારોની મુલાકાત લઈને જે લોકડાઉનની જે સ્થિતિ છે તે બતાવતી રહી છે. હાલમાં વાત કરીશું જુનાગઢ સાહેબ ગ્રામના જે સરપંચ છે તે આપણી સાથે જોડાયા છે. ચોક્કસ સરપંચ, આપણે પૂછવા માંગીએ છીએ જે સમગ્ર રાજ્યની અંદર કોરોના રેટી લઈને એનો ભયનો માહોલ છે, તો હાલમાં જે લોકડાઉનની જે સ્થિતિ છે એને તમે કઈ રીતે પાલન કરવાનું, કઈ રીતે કરાવી રહ્યા છે? લગભગ 20,000ની વસ્તી છે. આની અંદર જે લોકો બહારથી આવ્યા છે, અમદાવાદથી કે મહારાષ્ટ્રથી જે કોઈ લોકો આવેલા છે એમને ક્વોરન્ટાઇન કરેલા છે સરકારના સરકારશ્રીના નિયમ મુજબ. અને જે લોકો આવ્યા એમને પૂરી રીતે ક્વોરન્ટાઇન કર્યા છે. ઘરમાં રહેવા માટે સૂચના આપેલી છે, તમારે ઘરના બહાર ન નીકળવું અને કોઈના સંપર્કમાં ન આવવું એવી સૂચના આપેલી છે. કુલ 115 જણ આવેલા છે, એની અંદરથી 61 જણ તાજા આવેલા છે. એ લોકોને પણ સૂચના આપેલી છે અને અમે રજૂઆત પણ કરેલી છે. આપણે આરોગ્યની અંદર DHO એવા હરિયાણી સાહેબને પણ અમે રજૂઆત કરી હતી ગામજનો ભેળા થઈને કે અમારા ગામની અંદર જેવા 5-6 શંકાસ્પદ છે એમનું પણ અહીંયા રિપોર્ટિંગ થાય માટે અમને સૂચના અરજી કરેલી છે ગામજનો દ્વારા, બરાબર. અને એ પ્રમાણે અહીંયા ગામની અંદર દરેક આગેવાનો મળી અને ગામના સરપંચથી, જેપડી સરપંચથી અને દિલીપભાઈ મારોડ અને અમારા સનાતન ધર્મપ્રમુખથી ભીખાબાકા ભઢિયાર સમસ્ત મળી અને સમસ્ત ગામજનોની સલાહ મુજબ અને સૂચના મુજબ 3 દાડા સ્વેચ્છાએ રીતે 3 દિવસ બંધ રાખવામાં આવ્યું છે. અને દૂધ અને મેડિકલ તે સારવાર ચાલુ છે, બીજું બધું બંધ છે. ચોક્કસ સરપંચ સાહેબ, આપણે પૂછવા માગીશ કે જે સમગ્ર રાજ્યમાં કોરોનાને લઈને ભયનો માહોલ છે, તો હાલમાં આપણે વાત કરીએ જે રાજ્ય સરકાર દ્વારા એક નવી જાહેરાત કરવામાં આવી છે કે જે બહારથી પરપ્રાંતિય લોકો જે આવે છે તેમને પોતાના ઘરે નહીં પરંતુ જે શાળા છે, જાહેરમાં જે સ્થળ છે ત્યાં ક્વોરન્ટાઇન કરવાની જે પદ્ધતિ છે, હાલમાં કેટલા પરિવારોને કર્યા છે અને આ શું અમલીકરણમાં જુનાગઢ સરકાર તે લાવ્યું છે? એમણે તો હાલ ક્વોરન્ટાઇન કરેલા છે, બાકીના જે આવશે એ લોકોને શાળાઓમાં લઈ જઈ અને ક્વોરન્ટાઇન કરવાના. હાલમાં એક પણ કોઈ એવો પરિવાર છે કે જે હાલમાં શંકાસ્પદમાં હોય કે એવો કોઈ? એમાં અંદર ગામની અંદર એવો નાવર છે કે જે આસેડામાં કેસ બન્યો, સુવાની અંદર જે કેસ બન્યા એમના સાથે આવેલા 3-4 ઇસમો છે એવું શંકાસ્પદ ગામનું છે. માટે અમે હરિયાણા સાહેબને રજૂઆત કરી હતી અને ફ્યાંસી સાહેબને પણ રજૂઆત કરી હતી કે આ લોકોના ટેસ્ટ થાય તો ગામની અંદર એક સુખ શાંતિનો માહોલ બને. ચોક્કસથી હાલમાં લોકો જુનાડીસાના જે લોકો છે ક્યાંક ને ક્યાંક ગભરાયેલા છે કે હાલમાં એવી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે કે જુનાડીસા ગામની અંદર 2-3 કોરોના પોઝિટિવના કેસ છે, તો શું આ પોકળ દાવા છે કે પછી વાત કહી શક્ય છે? એમાં જો એ તદ્દન ખોટી વાતો છે અને તે ખોટા મેસેજો મળી રહ્યા છે જે લોકો દ્વારા, જે લોકો અહીંયા પકડાશે ખોટા મેસેજ આપતા તો એમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે સરકારશ્રીના આદેશ મુજબ. ચોક્કસથી આ હતા જુનાડીસા ગામના સરપંચ. તમે જોઈ શકો છો કે જુનાડીસા ગામની હાલમાં મારી પાછળ જો તમે કહી શકો કેમેરામેનને કે જે પોલીસ સ્ટાફ છે તે પણ હાલમાં ક્યાંક ને ક્યાંક મદદરૂપ બની રહ્યો છે સરપંચશ્રીઓને તેમજ તલાટીઓને. હાલમાં ક્યાંક ને ક્યાંક જે જુનાડીસાની જે સ્થિતિ છે ક્યાંક ને ક્યાંક લોકડાઉન સંપૂર્ણપણે હાલમાં અમલીકરણ કરાવવાના જે કાયદા છે તે કર્યા વિના છે. આપણી સાથે જોડાયા છે આજ ગામના ડેપ્યુટી જે સરપંચ છે. સરપંચ, આપણે ચોક્કસ હું પૂછવા માગીએ છીએ કે સમગ્ર રાજ્યની અંદર કોરોના 19ને લઈને ભયનો માહોલ છે, તો હાલમાં જે કહી શકાય કે જે લોકો ખોટા મેસેજ વાયરલ કરી રહ્યા છે એમને શું જુનાડીસા ગામ લોકોને કેવો સંદેશ આપવા માગશો? જુનાડીસા ગામજનો સંપૂર્ણ સલામત છે અને એમની સલામતી માટે કાલે હિન્દુ સનાતન સમાજના પ્રમુખ શ્રી ભીખાભાઈ ભઢિયાર, પૂર્વ સરપંચ શ્રી દિલીપભાઈ બારોટ, ગામના આગેવાનો, પંચાયત કમિટીના મેમ્બરો, તલાટીશ્રી સાથે ચર્ચા વિચારણા કરતા સ્વૈચ્છિક રીતે પોતાની જાતે 2-3 દિવસ સુધી ગામમાં બંધ રાખવાનું એ અપીલ કરી અને એ અપીલના અનુસંધાને આજે ગામ 2 દિવસ બંધ રહેશે. આવશ્યક વસ્તુઓ જે છે, મેડિકલ અથવા દૂધ, એ ચાલુ રહેશે. વેપારીઓ ભાઈઓએ જે સહકાર આપ્યો છે તે બદલ તેમનો પણ આભારી છું. અને કોઈ પણ જો ખોટા મેસેજ કરશે, કોઈ પણ ગામની પ્રજાને ગભરાવવાની જરૂર નથી. હાલ એક પણ કેસ અહીંયા નોંધાયો નથી, પણ અગમચેતી રૂપે સલામતી માટે આપણે જરૂરથી સલામતી રાખવી જરૂરી છે. પ્રજાના હિતને ધ્યાનમાં રાખી સ્વૈચ્છિક રીતે ગામજનોએ જે નિર્ણય લીધો છે એ ગામજનોનો સાથ સહકાર, વેપારીનો સાથ સહકાર મળ્યો છે. આજે સંપૂર્ણ ગામ બંધ છે,
તે બદલ હું ગામના વેપારી અને મિત્રોનો પણ આભાર વ્યક્ત કરું છું। हाल में कितना क्वॉरंटाइन जो पद्धति है तेमा हाल में कितना परिवार ने अंदाजित केटलो आंकड़ो हशे? अंदाजित लगभग 115 जेटला लोकोने क्वॉरंटाइन होम क्वॉरंटाइन करवामां आवेला छे। जिलाशाह हॉस्पिटल मैनेजमेंट साथे बातचीत थई गई छे। जरूर पड़शे तो शाळामां पण सरकारी क्वॉरंटाइन करवानी व्यवस्था नुं आयोजन टूंक समयमां करी देवामां आवशे। पूरेपूरो सपोर्ट है। हाल में पुलिस आरोग्य तंत्र वहीवटी तंत्र क्या क्या एलर्ट बन्यु हाल में खड़ा पगे एनएस गुजरात न्यूज हर हमेशा एक ज अपील हो तब घर में रहो सुरक्षित रहो। एनएस गुजरात न्यूज साथ राजू गुंडिया।